મહત્વના સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે। અમરેલીના રાજુલાના પટવા ગામની ઘટના સામે આવી રહી છે। દરિયામાં ચાર યુવાનો નાહવા પડ્યા હતા જેમનું ડૂબવાથી મોત નિપજ્યું છે। યુવાનો ડૂબતા ધારાસભ્ય હીરા સોલંકી સહિત તરવૈયાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। દરિયામાં કરંટ હોવા છતાં તરવૈયાઓની ટીમ દરિયામાં ખાબકી હતી। ત્યારબાદ ત્રણ યુવાનોનો બચાવ કરવામાં આવ્યો હતો અને એકની શોધખોળ હજુ પણ ચાલુ છે। અમરેલીના રાજુલાના પટવા ગામની ઘટના સામે આવી રહી છે। દરિયામાં ચાર યુવાનો નાહવા પડ્યા હતા જેમનું ડૂબવાથી મોત નિપજ્યું હતું। યુવાનો ડૂબવાથી મોત નિપજતા ધારાસભ્ય હીરા સોલંકી સહિત તરવૈયાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। યુવાનોને બચાવવા માટે તરવૈયાઓની ટીમ દરિયામાં ખાબકી હતી। ઉલ્લેખનીય છે કે દરિયામાં કરંટ હતો તો જીવના જોખમે પણ તરવૈયાઓની ટીમ દરિયામાં ખાબકી હતી। ત્રણ યુવાનો બચાવ કરવામાં આવ્યો હતો અને એકની શોધખોળ હજુ પણ ચાલુ છે। અમરેલીના રાજુલાના પટવા ગામની ઘટના સામે આવી રહી છે। દરિયામાં ચાર યુવાનો નાહવા પડ્યા હતા જેમનું મોત નિપજ્યું છે। યુવાનો ડૂબતા ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા હતા, સાથે તરવૈયાની ટીમ પણ હતી। તરવૈયાની ટીમ દરિયામાં કરંટ હોવા છતાં પોતાના જીવના જોખમે દરિયામાં ખાબકી હતી અને તેમાંથી ત્રણ યુવાનોનો બચાવ કરવામાં આવ્યો છે, જ્યારે એકની શોધખોળ હજુ પણ ચાલુ છે। દરિયામાં ચાર યુવાનો નાહવા પડ્યા હતા જેમનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે। યુવાનો ડૂબતા ધારાસભ્ય હીરા સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા હતા, સાથે તરવૈયાઓની ટીમ પણ હતી। તરવૈયાઓની ટીમ દરિયામાં ખાબકી હતી। ત્રણ યુવાનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો અને એકની શોધખોળ હજુ પણ ચાલુ છે। દરિયામાં કરંટ હોવા છતાં તરવૈયાઓની ટીમ દરિયામાં ખાબકી હતી। દરિયામાં ડૂબવાથી ચાર યુવાનોના મોત નિપજ્યા છે। અમરેલીના રાજુલાના પટવા ગામની આ ઘટના સામે આવી રહી છે। યુવાનો ડૂબતા ધારાસભ્ય હીરા સોલંકી ત્યાં પહોંચ્યા હતા, સાથે તરવૈયાઓની ટીમ પણ ત્યાં હતી। વધુ વિગત સાથે સંવાદદાતા સલીમ આપણી સાથે જોડાઈ ગયા છે। જી સલીમ, રાજુલાના પટવા ગામની ઘટના છે, ચાર યુવાનો ડૂબ્યા છે, શું છે સમગ્ર વિગત? જી, ચોક્કસથી જણાવી દઉં, રાજુલાના પટવા ગામના દરિયા કિનારે ચાર યુવાનો ફરવા અને નાહવા ગયા હતા અને નાતા નાતા ત્યાં તેઓનો પાણીમાં ગરકાવ થયા હતા ચારેલું યુવાનો અને યુવાનોને ચારે યુવાનો પાણીમાં ગરકાવ થતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને જાણ થતા તાત્કાલિક હીરાભાઈ સોલંકી પણ ત્યાં દરિયા કિનારે પહોંચ્યા હતા સ્થળ પર અને તાત્કાલિક યુવાનોને બચાવવા માટે પોતે પણ પાણીમાં કૂદી પડ્યા હતા ધારાસભ્ય અને સાથે સાથે તેઓના તરવૈયા અને તેઓની સાથેના યુવાનો પણ પાણીમાં ડૂબી તરવા માટે પડી ગયા હતા અને ત્રણ યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા। ત્રણ યુવાનોને બચાવ્યા પછી એક યુવાનની શોધખોળ શરૂ હતી અને જેની જીત તપાસ ચાલુ છે। જી સલીમ, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। અમરેલીના રાજુલાના પટવા ગામની ઘટના સામે આવી રહી છે। દરિયામાં ચાર યુવાનો નાહવા પડ્યા હતા જેમનું ડૂબવાથી મોત નિપજ્યું છે। યુવાનો ડૂબતા ધારાસભ્ય હીરા સોલંકી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તરવૈયાઓની ટીમ સાથે હીરા સોલંકી ખુદ પણ યુવાનોને બચાવવા માટે દરિયામાં ખાબકી પડ્યા હતા તેવી માહિતી સામે આવી રહી છે। યુવાનોને બચાવવા દરિયામાં ટીમ ખાબકી હતી। ત્રણ યુવાનોનો બચાવ કરવામાં આવ્યો હતો, જ્યારે એકની શોધખોળ હજુ પણ ચાલુ છે।